પોલીસ ધારે તો શું ના કરી શકે? કોઈ પણ મુજરિમ હોય, કોઈ પણ ગુનેગાર હોય, તે પાતાળમાં છુપાઈ જાય તો પણ પોલીસ તેને શોધી કાઢે છે. જી હા દોસ્તો, આવો જ એક રસપ્રદ કિસ્સો છે તે ગુજરાતનો સામે આવ્યો હતો અને જેની અંદર પોલીસે આકાશ પાતાળ એક કર્યા, પરંતુ આખરે એ વ્યક્તિને શોધી કાઢ્યો છે જેને પોલીસ છે તે શોધતી હતી. પોલીસે આરોપીને પકડવા માટે ઘણી વખત શાકભાજી વેચવી પડે છે, ઘણી વખત બાવા સાધુ બનવું પડે છે, ઘણી વખત કચરો ઉઠાવવો પડે છે, અનેક અનેક વેશભૂષાઓ ધારણ કરીને પોલીસ છે તે આરોપી સુધી પહોંચતી હોય છે. અને આવો જ એક જોરદાર કિસ્સો છે તે ગુજરાતમાં સામે આવ્યો હતો. કયો એ કિસ્સો હતો, શું ઘટનાક્રમ હતો, ક્યાંનો આ કિસ્સો હતો, આ તમામ મુદ્દે આજે વાત કરીશું આ વિડીયોની અંદર. તો હવે વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. વાત છે ગુજરાતની, ગુજરાતનું અમદાવાદ. અને અમદાવાદ શહેરની અંદર એક વિસ્તાર છે કૃષ્ણનગર. આ શહેરની અંદર એક કૃષ્ણનગર કરીને વિસ્તાર છે. આ વિસ્તારમાં એક પતિ પત્ની હતા. આર્થિક રીતે તેને ખૂબ સારું હતું, પરંતુ આ બંને વચ્ચે અણબનાવ થયો, જેના કારણે તેનો પતિ છે તે બે બાળકો હતા, 2-2.5 વર્ષના આ બે બાળકોને લઈને તેને પોતાના જ બાળકોનું અપહરણ કર્યું. આવી ફરિયાદ છે તે તેની પત્ની છે એ કૃષ્ણનગર પોલીસને જણાવે છે. ફરિયાદ નોંધાઈ છે, પરંતુ પોલીસના હાથમાં કશું નથી લાગતું. પોલીસ તપાસ કરે છે, પરંતુ પોલીસને કોઈ સફળતા નથી મળતી. આ મહિલાને જાણ થાય છે, પોલીસને જાણ થાય છે કે 80 લાખમાં તેના પતિએ કંપની જે તેની હતી, જેનો ધંધો હતો, એ વેચી નાખ્યો છે અને હવે તે બહાર ફરાર થવાનો છે. જેને લઈને પોલીસ તનતોડ મહેનત કરે છે, છતાં પણ તેને સફળતા નથી મળતી. આખરે આ મહિલા છે તે પોતાના બાળકોને, મહિલાને એવું હતું કે ક્યાંક બાળકોને વેચી, પોતાના બાળકોને બચાવવા માટે તેણે હાઈકોર્ટના દરવાજા છે તે ખટખટાવ્યા. હાઈકોર્ટે આ મહિલાને અરજી લીધા બાદ પોલીસને, ના પોલીસ કમિશનર છે જ્ઞાનેન્દ્રસિંહ છે, પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે, તેને કોર્ટે આદેશ કર્યો કે આ મહિલાનું બાળકો છે તે જ્યાં હોય ક્યાં, પરંતુ આકાશમાં હોય કે પાતાળમાં હોય, તેને શોધી કાઢવાના છે. અને પોલીસને આ હાઈકોર્ટના આદેશ બાદ સમગ્ર પોલીસ, અમદાવાદ પોલીસ કમિશનરને હાઈકોર્ટે આદેશ કર્યા બાદ પોલીસના મોટા અધિકારીઓ છે, મતલબ કે ડેપ્યુટી જોઈન્ટ કમિશનર ચૈતન્ય માંડલિક, ACP ભરત પટેલ અને જોઈન્ટ કમિશનર નીરજ બળગુજર, આ તમામ છે જે મોટા આલા અધિકારીઓ હતા, તેની બેઠક થઈ અને આ કેસમાં આ મહિલા છે તેને ન્યાય અપાવવા માટે, મતલબ કે હાઈકોર્ટને આદેશ હતો અને આ આદેશને લઈને આ પોલીસ છે તેણે તેની શોધખોળ છે તે શરૂ કરી. પોલીસ ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપવામાં આવ્યો અને જી કે ચાવડા અને PI કે ચાવડા છે તે PSI છે અને PI સિંધવ છે, આ સિંધને તપાસ સોંપવામાં આવે છે. અને તપાસ સોંપ્યા બાદ પોલીસ છે તે અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હોય છે. રાત દિવસ પોલીસ આ કેસને સોલ્વ કરવા માટે તનતોડ મહેનત કરતી હોય છે, પરંતુ પોલીસના હાથમાં કશું નહીં લાગતું. ધીમે ધીમે સમય વીતતો જાય છે. પોલીસે તેના બાતમીદારોને આ કેસને લઈને એલર્ટ કર્યા હતા. આખરે પોલીસને એક આશાની કિરણ જાગે છે. તેના બાતમીદારોમાંથી જાણવા મળે છે કે આપ જેને શોધી રહ્યા છો, અમદાવાદનો પિતા અને તેના બે બાળકો, આ સુરતના કામરેજ વિસ્તારમાં તે રહે છે. આવી પોલીસને બાતમી મળી હતી. પોલીસને બાતમી મળતા પોલીસે અમદાવાદ, સુરતનું કામરેજ વિસ્તાર ખૂબ વિશાળ છે તો તેને ત્યાં શોધવો ખૂબ અઘરો હતો, તેના કોઈ કોન્ટેક નહોતા, જેના કારણે અમદાવાદની પોલીસ ક્રાઇમ બ્રાન્ચના PI PSI સહિતનો પોલીસનો મોટો કાફલો છે તે સુરતના કામરેજમાં પહોંચે છે. પરંતુ તે પહેલાં તેને પકડવા માટે, તેને શોધવા માટે એક વ્યૂહરચના બનાવે છે અને તેના ઘર સુધી, એટલા ઘર કઈ રીતે ખતાડવા, કારણ કે ખૂબ મોટો વિસ્તાર છે જેના કારણે પોલીસ માટે ખૂબ કપરું કામ હતું. પરંતુ આ પોલીસ અધિકારીઓ છે તે અલગ અલગ વેશ છે, તે પોતાનો વર્દી છે તેને ઉતારી નાખે છે. કોઈ શાકભાજીની લારી ચલાવતો જોવા મળે છે, કોઈ સર્વેયર બને છે, કોઈ કચરો ઉઠાવતો વ્યક્તિ બને છે, એમ અલગ અલગ તે પોતાની જે પણ વેશભૂષા હતી તેને ચેન્જ કરીને તે કોઈ શીખ બને છે. મતલબ કહેવાનો એ કે દરેકના કપડાં અને પોતાના હાવભાવ કે તેની જે પણ કામ ધંધો હતો તેને ચેન્જ કરીને તે અલગ જ વ્યક્તિત્વ વ્યક્તિ હોય તેવું સાબિત કરે છે. અને ત્યાં જે કામરેજ વિસ્તાર છે તેના મકાનો છે ત્યાં લોકો ફરવાનું શરૂ કરે છે. લારી લઈને, શાકભાજીની લારી લઈને જાય છે, કચરો ઉઠાવવા જાય છે. તો આ રીતે પોલીસને જે કામ ક્યારેય ન કર્યું હોય એવું સ્થિતિ ત્યાં ઊભી થઈ હતી અને પોલીસ તેની શોધખોળ કરતી હતી. 4 દિવસ વીતે છે, છતાંય આ વ્યક્તિનો પતો નથી લાગતો. આખરે 4 દિવસ બાદ આ જે મહિલાના બે બાળકો અને તેનો પતિ હોય છે તે પોલીસના હાથમાં લાગી જાય છે. 4 દિવસની તનતોડ સુરતના કામરેજમાં મહેનત કર્યા બાદ અને તેને ત્યાંથી પકડીને હાઈકોર્ટની અંદર લાવવામાં આવે છે અને આ બે બાળકો છે તેને હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. હાઈકોર્ટ છે
ત્યારબાદ તેની માતા જે હોય છે એ માતાને આ બાળકનો કબજો સોંપે છે. પરંતુ આ બાળકો છે તે જ્યારે તેનું અપહરણ થયું હતું ત્યારે તે 2.5 વર્ષના હતા. 31 મહિના સુધી આ વ્યક્તિ છે તે નહોતો મળ્યો. બાળકો 31-30 મહિના સુધી આ વ્યક્તિ પાસે હતા, જેના કારણે પોતાની માતાને સંપૂર્ણ ભૂલી ચૂક્યા હતા, જેના કારણે આ બાળકો છે તે પોતાની માતાને નથી ઓળખતા. પરંતુ તેને કબજો છે તે કોર્ટ દ્વારા તેને સોંપવામાં આવ્યો તેની માતાને. આ વ્યક્તિ જે છે તે બાળકોને ભણાવતો નહોતો, કારણ કે તેને ડર હતો કે બાળકોનું એડમિશન થશે તો પોલીસ તેને શોધી કાઢશે, જેના કારણે તેણે બાળકોને અભ્યાસ કરાવવાનું પણ છોડ્યું હતું. મતલબ કે જે બાળમંદિરના સ્ટેપ આવે છે ત્યાંથી જ બાળકોને ભણાવવાના હોય છે, પરંતુ એને ડર હતો જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર પણ અસર પડતી હતી. પણ જસ્ટ રીતે પોલીસે અહીંયા પર પોતાની કામગીરી બજાવી છે. 31 મહિના બાદ એક માતાને હાઈકોર્ટના આદેશ બાદ બાળકોને શોધી કાઢ્યા છે. શોધી કાઢ્યા મતલબ કે અમદાવાદનો એ વ્યક્તિ હતો, કોઈને ખબર જાણ નથી, તે સુરતમાં છુપાઈને રહેતો હતો કામરેજ વિસ્તારની અંદર. 31 મહિના બાદ પોલીસ તેને પકડે છે, પરંતુ એને પકડવા માટે પોલીસ તનતોડ મહેનત કરે છે અને પોતાના વેશભૂષા છે તે બદલી નાખે છે. કહેવાનો મતલબ એ છે કે પોલીસ ધારે તો ગમે ત્યાંથી ગમે તેને ગમે તે રીતે પકડી શકે છે. દોસ્તો, આવી જ ઇન્ટરેસ્ટિંગ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું એક નવી ક્રાઇમની સત્ય કહાની સાથે. ધન્યવાદ.